ધારી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પિયર એજ્યુકેટરની તાલીમ રાખવામાં આવી ધારી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પિયર એજ્યુકેટરની તાલીમ રાખવામાં આવી. આ તાલીમ જિલ્લા આરોગ્ય અધિકારી જોશી સાલવી સહ તાલુકા આરોગ્ય અધિકારી મકવાણા સાના માર્ગદર્શન નીચે રાખવામાં આવી છે. તાલીમમાં ગોપાલ ગામના મેડિકલ ઓફિસર હિમાલીબેન તથા CHO વિશાખાબેન દ્વારા આપવામાં આવી છે. સુપરવાઇઝર કાકડિયાભાઈ સહિતના વ્યક્તિઓ હાજર જોવા મળ્યા હતા. ગોપાલ ગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગામોમાં આવતા 25 ગામોના પિયર એજ્યુકેટરને તાલીમ આપવામાં આવી. 40 પિયર એજ્યુકેટરને તાલીમ આપવામાં આવી. બેન, આપનું નામ શું છે? આજે કયા પ્રકારનું આયોજન છે? આપ શું કહેશો? જી, મારું નામ મકવાણા વિશાખા છે. હું CHO દિતલામાં ફરજ બજાવું છું. આજરોજ ગોપાલ ગ્રામ PHC ખાતે RKSK પ્રોગ્રામ અંતર્ગત, એટલે કે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત, પિયર એજ્યુકેટરની તાલીમ ચાલુ કરાઈ રહી છે, જેમાં 3 બેચ છે, 3-3 દિવસની. અત્યારે બેચ નંબર 2 ચાલી રહી છે. એમાં અમે કિશોર કિશોરીઓને, એમાંથી 1000ની વસ્તીએ 4 એવા પિયર એજ્યુકેટર સિલેક્ટ કરીએ છીએ. પછી એ લોકોને બધાને બોલાવીએ. અત્યારે અમારા અલગ અલગ PHCમાં આવતા 10 આશાઓ અને એના દીઠ 1 આશા દીઠ 4 પિયર એજ્યુકેટર લોકોને બોલાવી અને એ લોકોને તાલીમ આપીએ છીએ કે એ લોકોએ આગળ એના વિસ્તારમાં જઈ અને કિશોર કિશોરીઓને એકઠા કરી એમને શું સમજાવવું, એના જે RKSKના મુદ્દાઓ છે એના પર ચર્ચા વિચારણા થાય છે અને પિયર એજ્યુકેટરને સમજાવવામાં આવે છે કે એ લોકોએ એમના જે કિશોરાવસ્થામાં જે સમસ્યાઓ આવે છે તેનો કેવી રીતે નિવારો લાવવો, કેવી રીતે એનું સોલ્યુશન કરવું અને કેવી રીતે એના સાથે કોપઅપ કરવું તે અહીંયા સમજાવવામાં આવી રહ્યું છે. કેટલા લોકો અત્યારે એને લાભ લે છે? અત્યારે 10 આશા દીઠ 4 પિયર એજ્યુકેટર, એટલે કે 40 જેટલા પિયર એજ્યુકેટરને અમે એક બેચમાં બોલાવીએ છીએ. અત્યારે બેચ નંબર 2 છે, એટલે 3 બેચ પૂરી થશે ત્યાં આખા જે PHC ગોપાલગ્રામમાં જેટલા પણ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર આવે છે તે કવર કરી લેવામાં આવશે. ઓકે, સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.